સુરત મહાનગરપાલિકા દ્વારા 72મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા 72મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વખતે કતરગામ ઝોનમાં આવેલ ગજેરા સર્કલ પાસેના કાસાનગર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સવારે વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી ફરાઈ હતી અને ત્યારબાદ શહેરના પ્રથમ નાગરિક મેયર ડોક્ટર જગદીશ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું અને મેયર દ્વારા ઉદ્બોધન કરાયું હતું. ધ્વજવંદન કાર્યક્રમ સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન, વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓને ઇનામ અને પ્રશંસાપત્ર તથા કર્મચારીઓના તેજસ્વી બાળકોને ઇનામ વિતરણ કરાયા હતા. ધ્વજવંદન કાર્યક્રમ અને સન્માન ઇનામ વિતરણ કાર્યક્રમ બાદ દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. પીએન ગોદાણી સ્કૂલના સ્ટુડન્ટને આપણે સન્માનિત કરી રહ્યા છે. ત્યારબાદ તૃતીય વિજેતા સુપ ડી દેશભક્તિ ગીતના પ્રથમ વિજેતા માધવબાગ વિદ્યાભવનના સ્ટુડન્ટની ટીમ જશે. ત્યારબાદ એસ એ ગજેરા માધ્યમિક વિદ્યાભવન ભૂપેન્દ્ર આર પટેલ તથા તેમની ટીમ સંયુક્ત રીતે ફાયર અને ઇમરજન્સી સર્વિસીસના શ્રી રસિકેન પટેલ અને તેની ટીમ મેં 35 ફૂટ ઊંડા ખાડામાંથી 2 બાળકોને બહાર કાઢીને આ કામગીરી નિભાવી હતી. રસિકેન પટેલ ફાયર ઓફિસર. ત્યારબાદ હેડ વેટર વર્ક્સના ઇલેક્ટ્રિક અને મેન્ટેનન્સ વિભાગના કિરીટેમ પ્રજાપતિ અને તેમની ટીમ ડૉક્ટર ડીવીએસ રામાવત સાહેબ અને તેમની ટીમને સન્માનિત કરીશું. આ ટીમે ગુજરાત રાજ્યની ટીમ રામાવત સાહેબના અંડરમાં સન્માનિત થઈ રહી છે. અઠવા ઝોન આકારણી વિભાગના સેક્શન ઓફ વિભાગના કેડી દેસાઈ ડેપ્યુટી પ્રોજેક્ટ ઓફિસર કે જેમણે ગ્રીન ગણેશ પ્રોજેક્ટ હેઠળ રાષ્ટ્રના 72મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિનની આજે પ્રતિવર્ષની જેમ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે. આ નિમિત્તે સુરત શહેરના તમામ મારા સુરતી પરિવારજનોને હું સ્વાતંત્ર્ય પર્વની હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું.